22 ડિસેમ્બરના રોજ કલોલમાં થયેલા મકાન બ્લાસ્ટની ઘટનામાં મકાનો થયા ધરાશય, ત્યાં નીચે ઓએનજીસીની જૂની પાઇપલાઇન મળી આવી હતી। કલોલ ગાર્ડન સિટીમાં 22 ડિસેમ્બરે મકાન બ્લાસ્ટની ઘટના સમગ્ર કલોલ શહેરમાં સંભળાઈ હતી, ત્યારે આ ઘટના મકાનમાં રહેતા અમિત દવેનું ત્યાં જ મૃત્યુ થયું હતું, જ્યારે એની પત્ની પિનલ દવે ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેમાં એમનું પણ કરુણ મૃત્યુ થયું છે। જ્યારે મકાનનો કાટમાળ ખસેડાયા બાદ અંદરથી ઓએનજીસી પાઇપલાઇન મળી હોવાનું માલુમ પડ્યું છે, ત્યારે ઘટના બન્યા બાદ ગાર્ડન સિટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે અને અમુક લોકો પલાયન કરી રહ્યા તો અમુક લોકો ઘરની બહાર જ રહી રહ્યા છે। ત્યારે સ્થાનિક તંત્રએ પણ ઘટના બાદ પ્રશંસનીય કામગીરી કરી હતી। ઘટનાની જાણકારી બાદ અમિત શાહ પણ તપાસ કરવાનું કહ્યું છે। ત્યારે બનેલી ઘટના અંગે જિલ્લા કલેક્ટરે કુલદીપ આર્યએ મીડિયાના આ ઘટના અંગે વધુ જાણકારીમાં જણાવ્યું હતું કે ગાર્ડન સીસીટી સોસાયટીમાં 158 અને 159 નંબરના મકાનો ધરાશાયી થયા, ત્યાં નીચે ઓએનજીસીની જૂની પાઇપલાઇન મળી છે, જેમાં ઓએનજીસીના અધિકારીઓનું કહેવું છે કે પાઇપલાઇન બંધ છે, જેમાં ગેસ ઓઇલનો પ્રવાહ નથી। સાબરમતીનો ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેમાં તપાસ કરતા ત્યાંના અમુક ઘરોમાં ગેસની હાજરી જોવા મળી છે। તેની તપાસ ઓએનજીસી અને સાબરમતી ગેસના અધિકારીઓ કરી રહ્યા છે। એફએસએલને પણ નમૂના લીધા છે, જે બાદ રિપોર્ટ આવે પછી પગલાં લેવામાં આવશે। આ બાબતે કલેક્ટરે જણાવ્યું કે વ્હાઇટ હાઉસની નીચે મોટી લાઇન જ રહી છે, જેમાં અમે એયુડીએ અને ઓએનજીસીના અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ અને જે લાઇનો અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં અમે જણાવીશું। વિશાળ રાજપૂત, ZSTV, ગાંધીનગર। જી, આમાં જો બે મકાન ગાર્ડન સિટી સોસાયટીમાં 158-159 ધરાશાયી થયા હતા, ત્યાં આપણે એક ઓએનજીસીની જૂની ઓઇલ પાઇપલાઇન મળી છે અને એ ઓએનજીસીનું કહેવું છે કે ઘણા લાંબા સમયથી બંધ છે ને, એમાં કોઈ ગેસ કે ઓઇલનો પ્રવાહ નથી। સાથે સાબરમતીની ગેસ પાઇપલાઇન ગેસ સપ્લાય પણ 3 દિવસથી બંધ છે, છતાં કાલે મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ કે અમુક ઘરોમાં સ્ટીલ ગેસની નાની મોટી પ્રેઝન્સ દેખાઈ છે। એની વધુ તપાસ માટે આજ ફરીથી ઓએનજીસી અને સાબરમતી જોઈન્ટ ટીમ ભેગી મળીને ત્યાં તપાસ કરશે। એફએસએલએ પણ ત્યાંથી નમૂના લીધા છે અને એફએસએલ કોઈ તારણ ઉપર આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। પણ એવા ઘણા વિસ્તારો છે કલોલની અંદર કે જેમાં આ ગેસ અને ઓએનજીસીની લાઈનો છે, તો એના વિશે કોઈ તકેદારી? જી, એ એક ઇશ્યુ છે, એક મોટો એક વ્હાઇટ હાઉસ બિલ્ડિંગનો છે, એના માટે અમે સીઓ ઓડા અને ઓએનજીસીના સંપર્કમાં છીએ અને એ લાઈન ત્યાંથી ચેન્જ કરીને આ જો એનું ગેસ સ્ટેશન છે ત્યાં એ ડાયવર્ટ કરવાના છે।